ધોરણ 10 ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ એન્ડ શાર્પ આજે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે બે બે વસ્તુ આજે આપણે ભણવાની છે એક છે આપણે ધોવાનો સોડા અને બીજું છે પ્લાસ્ટર ઓફ પેરિસ તો ધોવાનો સોડા કે જેને આપણે ધોવાનો એટલે વોશિંગ સોડા પણ કહીએ છીએ તો આનું અણુસૂત્ર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં પૂછાય કે અણુસૂત્રમાં કેવું આવશે કે ધોવાનો સોડા જે છે એનું અણુસૂત્ર લખો તો Na2CO3 10H2O જે છે તો અહીંયા 10H2O ની જગ્યાએ 7H2O હશે 8H2O હશે 6H2O હશે તો તમારે ફાઇન કરવાનું કે સાચું કયું છે ધોવાનો સોડા એટલે Na2CO3 10H2O તો ધોવાના સોડાની બનાવટ તમારા બનાવટમાં શું છે જો શું લખ્યું છે આપણે જે બેકિંગ સોડા કાલે જે ભણ્યા હતા Na2CO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ તો બેકિંગ સોડાને ગરમ કરવામાં આવે તો સોડિયમ કાર્બોનેટ મળે છે બેકિંગ સોડાને આપણે જ્યારે ગરમ કરીએ છીએ તો એમાંથી સોડિયમ કાર્બોનેટ મળે છે જેમ કે NaHCO3 ગિવ્સ ઉષ્મા Na2CO3 પ્લસ H2O પ્લસ CO2 એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ હોય તો સોડિયમ બાયકાર્બોનેટને ગરમ કરીએ એટલે ડેલ્ટા તો સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3 પ્લસ H2O પ્લસ CO2 આ સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકરણ કરવામાં આવે તો ધોવાનો સોડા મળે છે ફરીથી સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે NaHCO3 એને ગરમ કરવામાં આવે એટલે કે ઉષ્મા તો Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ મળ્યો પ્લસ H2O ગિવ CO2 હવે આ સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવામાં આવે શું કરવામાં આવે ફરીથી એનું સ્ફટિકીકરણ અથવા તો પુનઃસ્ફટિકીકરણ કરવામાં આવે તો ધોવાનો સોડા મળે છે જેમ કે Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ પ્લસ 10H2O તો 10H2O તેમાંથી ધોવાનો સોડા એટલે કે 10H2O આમાં એડ થઈ જાય તો Na2CO3 પ્લસ 10H2 ફરીથી ધોવાનો સોડા એટલે કે વોશિંગ સોડા તો બેકિંગ સોડા ને જ્યારે ગરમ કરીએ આપણે તો એમાંથી સોડિયમ કાર્બોનેટ મળે છે બેકિંગ સોડાને ગરમ કરવાથી જે મળે એ સોડિયમ કાર્બોનેટ NaHCO3 ગિવ્સ ઉષ્મા આપીએ તો Na2CO3 પ્લસ H2O પ્લસ CO2 મળે છે સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવામાં આવે તો ધોવાનો સોડા મળે છે તો એ કઈ રીતે મળે છે તો Na2CO3 જે હતો એ Na2CO3 એની જોડે 10H2 એટલે કે પાણીના 10 અણુઓની પ્રોસેસ કરાવીએ તો આજે પ્લસ 10H2 હતો એ Na2CO3 ઇન્ટુ 10H2O થાય છે હવે ધોવાનો સોડા પણ પૂછાય છે ધોવાનો સોડા એસિડિક છે કે બેઝિક છે તો ધોવાનો સોડા એક પ્રકારનો બેઝિક ક્ષાર છે પહેલામાં શું કીધું બેકિંગ સોડાને ઉષ્મા એટલે કે ગરમ કરો તો સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3 આપેલો છે આ Na2 જે CO3 હતું એનું પુનઃસ્ફટિકીકરણ એટલે કે Na2CO3ની 10 પાણીના અણુઓની સાથેની પ્રક્રિયા આપણે કરીએ તો Na2CO3 ઇન્ટુ 10H2 મળે છે ધોવાનો સોડા એક પ્રકારનો બેઝિક ક્ષાર છે જે હવે ધોવાના સોડાના ઉપયોગો કયા કયા છે તો કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદન માટે વપરાય છે બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં તે વપરાય છે ઘરની સફાઈ કામમાં તે વપરાય છે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે કાગળ કાપડ ઉદ્યોગમાં પ્રયોગમાં પ્રક્રિયક તરીકે ફરીથી કયા કયા ઉપયોગો ધોવાના સોડાના કાચ અને સાબુ જેવા સંયોજનો હોય એના ઉત્પાદનમાં વપરાય બોરેક્સ જેવા સોડિયમ સંયોજનમાં ઘરમાં સફાઈ કરતા તરીકે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા કાગળ અને કાપડ ઉદ્યોગમાં પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વપરાય છે હવે આગળ જોઈશું આપણે કે સ્ફટિક જળ શું દર્શાવે છે અને સ્ફટિક જળ ધરાવતા સ્ફટિકો લખો તો સ્ફટિક જળ એટલે સ્ફટિક જળ એક ક્ષારના સ્ફટિકમય સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્ર દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા છે એટલે સ્ફટિક જળ એટલે કોઈ પણ અણુ આપણે જોઈએ ને Na2CO3 Na2CO3 જે હોય એમાં 10H2 તો પાણીના 10 અણુ અંદર એડ થયેલા છે તો CuSO4 એટલે કોપર સલ્ફેટ ઇન્ટુ 5H2O તો એ પણ એક પ્રકારનું સ્ફટિક જળ છે કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ 2H2O એ પણ એક પ્રકારનું પાણી છે FeSO4 ઇન્ટુ 7H2O તો ફેરસ સલ્ફેટમાં 7 પાણીના અણુઓ તો એ પણ એ છે Na2CO3 ઇન્ટુ 10H2O આમ સ્ફટિક જળ એટલે કે જે પણ સ્ફટિકમય સ્વરૂપમાં જે પણ તમને અણુસૂત્ર આપેલું હોય એમાં નિશ્ચિત પાણીના જે અણુઓ હોય જેમ કે આમાં 5 છે આમાં 2 છે આમાં 7 છે આમાં 10 છે તો આ પ્રકાર આ જે હોય સ્ફટિક દર આને શું કહેવાય સ્ફટિક જળ કહેવાય છે પછી પ્રશ્ન નંબર 56 માં શું કીધું છે શુષ્ક કસનરી હોય એમાં કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરીએ તો રંગવીન બને છે તો કોપર સલ્ફેટના એક એકમ સૂત્રમાં પાણીના 5 અણુ છે લખ્યું છે ને ઉપર 5H2O
આ પાણીના અણુઓની હાજરીને કારણે કોપર સલ્ફેટ ભૂરો રંગનું દેખાય છે. હવે આવા સ્ફટિકને ગરમ કરવામાં આવે તો પાણીના અણુ દૂર થાય છે, એટલે કે રંગવિહીન બને છે. પહેલા 5 પાણીના અણુ હતા, તે 5 પાણીના અણુઓના કારણે આપણને કોપર સલ્ફેટ કયા કલરનું દેખાતું હતું, એનો રંગ હતો ભૂરો. હવે જ્યારે આને ગરમ કરીએ, આપણને ખબર છે કોઈ પણ વસ્તુને આપણે ગરમ કરીએ તો ગરમ કરવાથી જે પાણી હોય એ પાણીની વરાળ બની જાય, એટલે પાણી દૂર થઈ ગયું. પાણી દૂર થઈ ગયું તો આનો ભૂરો રંગ પણ દૂર થઈ ગયો. ભૂરો રંગ દૂર થઈ ગયો તો જે સ્ફટિક હતું એ રંગવિહીન બની ગયું. ફરીથી સ્ફટિક જર એટલે સ્ફટિકમય સ્વરૂપમાં પાણીના નિશ્ચિત અણુઓ જે તમને પાછળ આપેલા હોય, જેમ કે કોપર સલ્ફેટમાં 5, કેલ્શિયમ સલ્ફેટમાં 2, ફેરસ સલ્ફેટમાં 7, Na2CO3માં 10. તો આ પ્રકારની આમાં 5, આમાં 2, આમાં 7, આમાં 10 આ પ્રકારના જે અણુઓ તમને આપેલા હોય તો એને આપણે સ્ફટિક જર કહીએ છીએ. શુષ્ક કસનળીમાં કોપર સલ્ફેટ, તો કોપર સલ્ફેટનું સ્ફટિક હોય એને ગરમ કર્યું તો કોપર સલ્ફેટમાંથી પાણીના અણુ દૂર થઈ ગયા, તો જે ભૂરો રંગ હતો એ ભૂરો રંગ દૂર થઈ ગયો અને પાણીના અણુ દૂર થઈને આ કેવું બની ગયું, રંગવિહીન. હવે લાસ્ટ ક્વેશ્ચન, પ્લાસ્ટર ઓફ પેરિસ. જ્યારે જીપ્સમ, હવે આનું પણ અણુસૂત્ર બહુ પૂછાય છે, જીપ્સમનું અણુસૂત્ર, તો જ્યારે જીપ્સમ એટલે કે કેલ્શિયમ સલ્ફેટ Na2H2, જ્યારે પણ જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે પાણીના અણુ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. જીપ્સમ એટલે કેલ્શિયમ સલ્ફેટ Na2H2, એને ગરમ કરીએ તો 373 કેલ્વિન તાપમાને ગરમ થાય તો કેલ્શિયમ સલ્ફેટ Na2H2, આમાં 2H2 હતા, આમાં એક જ બનશે અને 3H2 બહાર નીકળશે. તો આ 3H2 આ 1H2 એટલે ટોટલ અહીંયા 4 થઈ ગયા. અહીંયા 4 થઈ ગયા તો આ બાજુ 4 બનાવવા પડે, તો આને 2 વડે ગુણવા પડે, તો આને પણ 2 વડે ગુણવા પડે, બરાબર. હવે શું લખ્યું છે, જો આવું ના કરવું હોય તો આના 2 વડે ના ગુણાય તો આના 1/2 કરી દો, આના 2 વડે ના ગુણાય તો આના 1/2 કરી દો, અને આના 3નું અડધું એટલે 1/2 કરી દો, બરાબર. હવે પ્લાસ્ટર ઓફ પેરિસને પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો એક અડધો હાઇડ્રેટ છે, જેમાં Ca2+ પણ ના Ca2+ એના 2 આયનો છે અને SO4ના પણ 2 આયનો છે, અને પાણીનો એક અણુ જોડાયેલો છે. આમાં પાણીનો એક અણુ દેખાય છે તમને, પાણીનો એક અણુ આપણને જોડાયેલો છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો સખત ઘન પદાર્થમાં એટલે કે જીપ્સમમાં ફેરવા છે. CaSO4, 1/2H2O અને 1.5H2O ગીવ્સ CaSO4 Na2H2O. તો આ જે મળ્યું એ જીપ્સમ, તમને પ્યોર જીપ્સમ મળ્યું. ફરીથી જીપ્સમ કે જે થોડી અશુદ્ધિવાળું હતું એને 373 કેલ્વિન તાપમાને આપણે ગરમ કર્યું, તેમાંથી પાણીના 2 અણુ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. આ પ્લાસ્ટર ઓફ પેરિસમાં કેલ્શિયમના 2 આયનો હોય છે, SO4ના 2 આયનો હોય છે અને પાણીનો 1 અણુ હોય છે. આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એ સફેદ પાવડર છે, પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો ઘન પદાર્થ જીપ્સમમાં તે ફેરવાઈ જાય છે, જેમ કે CaSO4 Na2H2O 1.5H2O ગીવ્સ CaSO4 Na2H2O એટલે કે જીપ્સમ. તો આ પ્રકારે પૂછાઈ જાય છે કે ધોવાનો સોડાનું અણુસૂત્ર શું છે, તો Na2CO3 Na2H2O, જીપ્સમનું અણુસૂત્ર એટલે CaSO4 Na2H2O. પછી અમુક વાર એમ પણ પૂછાઈ જાય છે કે બ્લીચિંગ પાવડર, તો બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર શું છે. આમ આપ જે 4-5 ક્વેશ્ચન આપણે જે લાસ્ટ બે લેક્ચરમાં જે 4 ક્વેશ્ચન ભણ્યા હતા એમાંથી કોઈ પણ એકનું અણુસૂત્ર તમને આપી દેશે અને એમ કહેશે કે આમાંથી આનું સાચું અણુસૂત્ર ઓળખો. તો આવડી જાય. હવે જોઈશું પ્લાસ્ટર ઓફ પેરિસ. તો પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો શું શું છે, તો પ્લાસ્ટર ઓફ પેરિસ આપણને ખબર જ છે કે ધારો કે કોઈને કંઈક વાગ્યું હોય તો, ધારો કે ફ્રેક્ચર થયું હોય તો આપણે વપરાય છે. તો એ જ રીતે પહેલો ઉપયોગ છે બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટરમાં વપરાય છે. વ્હાઇટ સિમેન્ટ જેવું આવે પ્લાસ્ટર ઓફ પેરિસ, તો બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટરમાં વપરાય છે. પછી ફ્રેક્ચર થયેલા હાડકાના સાચી સ્થિતિમાં ગોઠવવા માટે, તમે જોયું હશે કે કોઈનો હાથ અથવા કોઈનો પગ ભાગ્યો હોય તો એમાં જે એમની હાથની ઉપર અથવા તો એમની પગની ઉપર જે વ્હાઇટ કાપો કે જે એકદમ હાર્ડ એકદમ લાકડા જેવું તમને જે દેખાય છે એ પણ એક પ્લાસ્ટર ઓફ પેરિસનો જ છે, એટલે કે સાચી સ્થિતિ તમારે સાચવી લે. દાંતના ચોકટા માટે એના બીબા માટે, હવે દાંતનું ચોકટું અમુક તમે જોયું હશે કે પહેલાં જે ચોકટા બનતા હતા એ ચાંદીના, અત્યારે તો પ્લાસ્ટર ઓફ પેરિસના પણ, એટલે કે આપણે રિયલ જે દાંત હોય એ કલરનું તમને એ ચોકટું દેખાશે. તો દાંતના ચોકટા માટેના જે બીબા હોય એના માટે વપરાય છે. પછી રમકડા અને પૂતરા બનાવવા માટે, શેના માટે, રમકડા અને પૂતરા બનાવવા માટે વપરાય છે. પછી બ્લેક બોર્ડ પર લખવાના ચોક માટે, શેના માટે, બ્લેક બોર્ડ પર લખવાના ચોક માટે વપરાય છે. પછી પ્રયોગશાળામાં સાધનો અથવા તો પાત્રોને હવાચુસ્ત કરવા માટે પણ પ્લાસ્ટર લગાડાય છે. ફરીથી ઉપયોગમાં બાંધકામ ઉદ્યોગમાં પ્લાસ્ટર અથવા પ્લાસ્ટરમાં ફ્રેક્ચરમાં હાડકાની સાચી સ્થિતિ માટે, દાંતના ચોકટા માટેના બીબામાં, રમકડા અને પૂતરા બનાવવા માટે બ્લેકબોર્ડ લખવાનો જે ચોક આવે એમાં પણ,
પ્રયોગશાળામાં સાધનો અને પાત્રોના હવા ચુસ્ત રીતે ગોઠવવા માટે વપરાય છે. આમ જે છેલ્લા 3-4 આપણે જે ક્વેશ્ચન ભણ્યા, પ્લાસ્ટર ઓફ પેરિસ, ધોવાણો સોડા, ખાવાનો સોડા, બ્લીચિંગ પાવડર, એ બધાનું તમારે અણુસૂત્ર યાદ કરી લેવું.